નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 3. તો મિત્રો, આપણે બીજું ચેપ્ટર સમજતા હતા કાબુલી, પૂરક વચનનું જે તમારું બીજું ચેપ્ટર છે એ સમજતા હતા. એના લેખક હતા રવિન્દ્રનાથ ટાગોર અને અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. તો પેજ નંબર 69 અને 70 પરનું જે ચેપ્ટર છે એ આપણે સમજી લીધું. તો આજે આપણે આગળ પેજ નંબર 71 પરનું ચેપ્ટર જોવાનું છે, આગળનું જોઈએ. તો બધાનું ધ્યાન પેજ નંબર 71 ઉપર બુકમાં. બીજે દિવસે મિનીને બાપે બોલાવી, મિની બેટા આમ આવું, આજે તને વાર્તા કહું. આપણે જોયું કે મિની નામની જે બાળકી છે એને કાબુલી સાથે મજા આવે છે અને એના મા બાપને એમ કે ટાઈમ નથી એની વાર્તા કહેવાનો. તો એક દિવસ એના બીજે દિવસે આપણે જોયું હતું ને કે આગલા દિવસે બીજા લેક્ચરમાં જોયું કે મિની ને કાબુલી બે વાતો કરતા હતા, હા, કે આ તારા વાળ ધોળા કેમ છે ને મારા વાળ કાળા કેમ છે ને એવું બધું મિની એની હાર વાત કરતી હતી. તો બીજે દિવસે એના બાપે કીધું કે મિની બેટા આમાં વાંચે તને વાર્તા કહું. મિની કહે, ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે. તો મિનીએ શું કીધું કે ના, હવે જો એને મિની સાથે કાબુલી સાથે છે ને જીવ મળી ગયો હતો, હળી ભળી ગઈ હતી. એ કે મિની કહે, ના બાપા, કાબુલી વાર્તા કહે છે એવી વાર્તા તમને એ કે નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહી ગયા કે મારે તમારી વાર્તા સાંભળવી નથી. કે શું કામ? તો કે કાબુલી જેવી તમને વાર્તા આવડતી નથી. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા, બરાબર. વળી પાછો એક દિવસથી તો વેચવા આવતો એટલે અઠવાડિયામાં 2-3 વાર આવતો એમ. વળી પાછો એક દિવસ કાબુલી આવ્યો અને કાબુલીને મિની પાછા બે વાતો કરતા હતા. કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. હવે કાબુલીને ગુજરાતી સરસ આવડી ગયું હતું, પહેલાં કરતાં સારું. મિની કાબુલીને પૂછે, કાબુલી કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? પ્રશ્ન પૂછે છે કે કાબુલી, તારા દેશમાં માણસ છે એ ઊંટ જેવા ઊંચા ઊંચા હોય છે એમ? કાબુલી કહે, ના ના, મારા દેશમાં બચ્ચા બિલી જેવા હોય છે. તો કાબુલીને શું કહે છે કે મારા દેશમાં બચ્ચા છે એ બિલી જેવા હોય છે એમ, નાના નાના બાળકો છે બચ્ચા એ બિલી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલી જેવા હોય છે? વળી પાછું મિની એને પ્રશ્ન પૂછે, એટલે એ કે ઊંટના બચ્ચાઓ એ બિલી જેવા હોય છે? તો મિની એટલે કાબુલી હસે છે અને પૂછે છે, કાબુલી હસવા માંડ્યો એની વાત ઉપર અને એને પૂછે છે, મિની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કે તને કોને કીધું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કે તને આવો પ્રશ્ન કેમ થયો એમ મિમીને પૂછે છે. મિની કહે, કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું. એ કે કાલે મેં ઊંટ જોયું હતું મારા ઘર આગળથી નીકળું હતું એમ, જતું હતું. અને તેની બંને બાજુએ કોથળા હતા, એની બે બાજુએ કોથળા આમ રાખ્યા હતા, તેવા જ કોથળા તારી ખાંધે છે. જો એ કે તારા ખંભા ઉપર, ખાંધે એટલે ખંભા ઉપર એમ, તારા ખંભા ઉપર એવા જ કોથળા છે. એટલે મને એમ થયું કે તારા દેશમાં પણ આવા જ ઊંટ હશે એમ, માણસે પણ આવા ઊંટ જેવા એમ હશે, બરાબર, તું એવા જ કોથળા લઈને આવસ. કાબુલી આ વાત સાંભળીને હસી પડ્યો. કાબુલી છે એ આ વાત સાંભળીને એમ કે હસી પડ્યો એમ, અને હસવું આવી ગયું. અને મિનીને કહે, મિનીને શું કીધું, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. એ કે અમારા દેશમાં તો એમ કે માણસો એવા હોય છે કે એ ઊંટને ખંભે લઈ લે એમ, હા, એમ કે એવા મજબૂત માણસ હોય છે એમ, એવા એમ કે માણસો હોય છે કે એ પણ એમ કે ઊંટને ખંભે લઈ લે એમ, બરાબર. તો આપણે જોયું કે આખા ફકરામાં કે મિની છે એ બીજે દિવસે એના બાપા પાસેથી વાર્તા સાંભળતી, સામેથી એના બાપા કહે છે કે હાલ મિની, આજે હું તને વાર્તા કહું. તો કે ના, મારે હવે મિનીને કાબુલી સાથે જીવ મળી ગયો હોય છે કે બાપા મારે તમારી વાર્તા નથી સાંભળવી, બરાબર, મને તો કાબુલી વાર્તા કે એ જ ગમે છે, તમને એવી વાર્તા કહેતા આવડશે નહીં. પછી પાછો એક દિવસ કાબુલી આવ્યો હતો તો હવે એ બે હળી મળી ગયા હતા, વાતો કરતા હતા. હવે કાબુલીને સરસ મજાનું ગુજરાતી આવડી ગયું હતું. મિની એમ કહે છે કે તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે એમ, ઊંચા ઊંચા ને એવા મજબૂત ને એવા એમ. તો કાબુલે કહે છે કે ના, મારા દેશમાં તો બચ્ચા બિલી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલી જેવા હોય છે? તો કે ઊંટના બચ્ચા. તો કહે છે કે મિની તને કોને કહ્યું કે મારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? તો કે કાલે મારા ઘર પાસેથી ઊંટ પસાર થતું હતું તો એ એમ કે એના ખંભે, એના ઉપર પણ એવા જ કોથળા હતા જેવા તારા ખાંધે છે, ખાંધે એટલે ખંભો એમ. કાબુલી આ વાત સાંભળીને હસી પડ્યો અને મિનીને કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખંભે લઈને આવે ને એવા માણસો મજબૂત હોય છે એમ, એવું મિની આરે વાત કરે છે. તો આ મિનીનું
અને કાબુલીનો બેનો સંવાદ છે. બે એકબીજા સાથે આપણે જોઈએ છીએ કે હળી મળી ગયા છે અને વાતો કરે છે. મિનીને હવે એની સાથે મજા આવે છે, એને પણ એની દીકરી દેખાય છે. કાબુલીને મિનીમાં એની દીકરીના દર્શન થાય છે, એ દેખાય છે. બરાબર, આગળ જોઈએ. નીચેનું ઈટ પેજમાં વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. વળી પાછી મિની એની વાતો ઉપર ખડખડાટ હસવા માંડે એકદમ અને કાબુલીની દાઢી ખેંચે. એમ કાબુલી સાથે મજાક મસ્તી કરે, એની દાઢી ખેંચે. કાબુલી એ મિનીની સાથે ગમત કરે, હવે કાબુલી પણ એની સાથે ગમત કરે, આમ રમત કરે, એને ગમે એમ વહાલ કરે. નાની બાળકી જે મિની છે એને મિનીને પૂછે, મિની તું સાસરે ક્યારે જઈશ? હવે મિની તો હજી નાની હોય છે, પણ એને પૂછે છે એમ કે તું સાસરે ક્યારે જઈશ એમ. હવે મિનીને તો ખબર નથી કે સાસરું એટલે શું. મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે, એવી તો નાની એવી બાળકી છે, હજી તો એને સાસરા વિશે કંઈ ખબર નથી. તો એને એમ કે સાસરા નામનું કંઈક ગામ હશે. એટલે મિની પૂછે, હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? હવે મિનીને વાત કહી દીધી ને કાબુલી એના દેશની બધી, એના પ્રદેશની, બરાબર. તો વરી પાછું પૂછે છે, હે કાબુલી, સાસરા નામનું ગામ હશ તેમાં કે તારા દેશમાં છે એવા દ્રાક્ષના વેલા હોય? કાબુલી એને કીધું હતું કે મારા દેશમાં દ્રાક્ષના વેલા છે. તો કે અહીંયા એ કે દ્રાક્ષના વેલા હોય સાસરામાં તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ, તો એ કે આપણે એની ઉપરથી ધરાઈ ધરાઈને એમ કે દ્રાક્ષ ખાઈ શકીએ એમ. આગળ કહે છે, સાસરામાં તારા દેશના જેવા પહાડો હોય ખરા? કે તારા દેશમાં, સાસરામાં એ કે તારા દેશમાં છે એવા પહાડ હોય કે મોટા મોટા ઊંચા ઊંચા પહાડ હોય? પ્રશ્ન પૂછે છે. તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખડખડ ખડખડ વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. તો એ કે એની ઉપરથી પહાડ ઉપરથી ઝરણામાંથી પાણી કે ઠંડુ ઠંડુ ખડખડ ખડખડ વહેતું હોય અને આપણે ધરાઈ ધરાઈને આપણે જ્યારે તરસ લાગે ત્યારે એ કે આપણે પાણી પી શકીએ. કાબુલી આગળ કહે છે, કાબુલી કહે, ના ના, કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે, તેવો એ દેશ નથી. કાબુલી એમ કહે છે કે મેં જેવું મારા દેશ વિશે કીધું છે બરાબર તને, એ કે એવો આ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાલની નિકાલ ના પડે. હવે જો થોડું અમુક વાર કાબુલી છે અર્ધું હિન્દી અર્ધું ગુજરાતી બોલે છે, બરાબર. તો કે ઈ કે મારા દેશ જેવો દેશ નથી સરસ મજાનો, ત્યાં તો એ કે સવાર સાંજ ચક્કી પીસના પડે, બરાબર, ઘંટી ચલાવવી પડે અને પાણી નિકાલ ના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. એ સાંજ થાય તો જાડી મોટી રોટલી ખાવા મળે, આખો દિવસ કામ કરવું પડે. આગળ મિની કહે છે, મિની, એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? હવે મિની કહે છે કે એવા સાસરામાં કોણ જાય જ્યાં આખો દિવસ ચક્કી પીસાવે ને પાણી કઢાવે અને સાંજે એ કે તમને જાડી મોટી રોટલી મળી, એવા સાસરે કોણ જાય એમ. એને પ્રશ્ન કરે છે કે તું જઈશ કાબુલી? હવે તો નાની બાળકી છે એને સામો એવો પ્રશ્ન કરે, તું કાબુલી સાસરે જઈશ એમ. એના મનમાં એમ કે સાસરું એટલે શું હશે, એ ગામ હશે. આગળ જોઈએ, મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીના બાપને શું લાગતું હતું કે મિની છે હાથમાંથી ગઈ, આ નક્કી આ કાબુલી છે મિનીને કોકવાર ઉપાડી જશે, એની ઉપર વિશ્વાસ નહોતો એમ. આપને તમને કોઈ કહે છે ને તમારા વડીલો ઘરના કોઈ સભ્યો હોય કે કોઈનો વિશ્વાસ નહીં કરવાનો, કોઈ વેચવાવાળા આવે આ તે કોઈ કાંઈ ભાગ આપે, અજાણી વ્યક્તિનો વિશ્વાસ નહીં કરવાનો. તો આ જે મિનીના મા બાપ હોય છે એને પણ પહેલાં તો શંકા જ હોય છે આના ઉપર, કાબુલી ઉપર. એને એમ હતું કે હવે મિની હાથમાંથી ગઈ એમ, કે મિની ત્યાં લઈ જશે એમ. મિનીને મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. એની માને પણ એવું થતું હતું કે કાબુલી છે એ નક્કી એક દિવસ આ મારી છોકરીને મિનીને ઉપાડી જશે. આગળ જોઈએ, પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે, પણ કાબુલી યાર આ છોકરી હળી મળી ગઈ હતી, ગમત આવતી હતી અને મજા આવતી હતી, તે મા બાપ બંનેને ગમે. મા બાપ પાછા એ જોઈને ખુશી થતા હતા, શંકા તો હતી જ કાબુલી ઉપર, બરાબર, પણ એ જોઈને ખુશી થતા હતા કે આની યારે એને મજા આવે છે, ખુશ રહે છે ને મિની કાબુલી યારે. કાબુલી આવે તો એની યારે કેવી ખોડામાં બેસીને હળી મળી જાય છે એમ. એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખતા હતા, બરાબર. હવે કાબુલીને ના નહોતા પડતા, એની સાથે ઝઘડો નહોતા કરતા કે તારે અહીં નહીં આવું નામ ને તેમને, બરાબર. પણ એ આવે ત્યારે જ્યારે કાબુલીની મિની બે વાતો કરતા હોય બેઠા હોય ત્યારે એમ કે એની ઉપર નજર રાખતા હતા એમ, કે ક્યાંય મિની નહીં લઈ ન જતો આ તે એમ, કોઈ પણ જાતનું કાંઈ એને નુકસાન ન પહોંચાડે એની નજર રાખતો હતો. પણ તેને આવવાની કદ ના કદી ન કહે, બરાબર, પણ એને ના કોઈ દી નહોતા પાડતા મિનીના બા બાપ કે ભાઈ કાબુલી તારે હવે કાલથી એની આવવાનું, તો અમારી છોકરી યારે શું કામ હળી મળી ગયો છો આ તે, એની પર શંકા હતી. પણ પાછું કાબુલી સાથે મિની હળી મળી ગઈ હતી, બરાબર, એને ગમત આવતી હતી, ખુશ રહેતી હતી,
એટલે એના મા બાપને એક જાતનું શાંતિ હતી એમ, બે એ બને ખુશ હતા એના મા બાપ. એને ગમતું હતું એમ કે મીની છે એ કાબુલી સાથે કેટલી ઓતપ્રોત થઈ ગઈ છે, મળી ગઈ છે, બરાબર. એટલે એને આવવાની ક્યારેય ના પાડતા નહોતા, અને એમ કે એ નજર રાખતા હતા કે કાબુલી છે એ મિનીને લઈ ન જાય, ઉપાડી ન જાય. તો આવી રીતે કાબુલી અને મિનીનો એમ કે એક જાતની લાગણી હતી, પ્રેમ હતી હતો. આગળ જોઈએ પેજ નંબર 72 ઉપર. પણ મિની કાબુલીને લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. હવે આ કાબુલી નામનો જે વ્યક્તિ હતો, બરાબર, બદામ પિસ્તા વેચવાવાળો, સૂકો મેવો વેચવાળો, હવે એના મા બાપને હતું કે આ કાબુલી છે એક દિવસ મિની લઈ જશે. પણ એવું ન થયું, બરાબર. શું થયું કે મિનીને એ કાબુલી લઈ જાય એ પહેલાં તો એક દિવસ સિપાઈ એને જ લઈ ગયા, કાબુલીને જ લઈ ગયા સિપાઈ, બરાબર. મિનીએ તે જોઈને બૂમ પાડી. મિનીને તો એ એમ ગમતો હતો ને કાબુલી, એને યાર મજા આવતી હતી એને, એટલે એને બૂમ પાડી, અવાજ કર્યો, કાબુલી કાબુલી આવ આવ, બરાબર. એ કાબુલીને કહે છે કે તું અહીંયા આવે ને બોલાવે છે. હવે એની તો એ નાની બાળકી છે, એને નથી ખબર પડતી કે જ્યાં એને જેલમાં લઈ જાય છે કામ કે તેમ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હાથ કરી બતાવી, કહ્યું, નાન મિની હું તો સાસરે જાઉં છું. એ કાબુલી એની સાથે હસતો અને એને હાથ ઊંચા કરીને હાથ કડી બતાવીને જેલમાં લઈ જતા હતા, હાથ કડી પહેરાવીને, બરાબર. અને એને કીધું કે ના મિની હું તો સાસરે જાઉં છું. એને કીધું હતું ને સાસરું કેવું હોય કે જ્યાં આખો દિવસ ચક્કી પીસાવે, પાણી કઢાવે ને સાંજે જાડી મોટી રોટલી જમવા આપે. હવે સાસરું એટલે શું એમ તો એને ખબર નથી. મિનીએ બાપાને પૂછ્યું, હવે એના મા બાપને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે, એ કે કાબુલીને કેમ સાસરે લઈ જાય છે, એમ એ હું કામ જાય છે સાસરે. તો મિનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાહીને પકડી જાય છે. હવે મિનીના બાપે એમ કીધું કે કાબુલીએ કોઈને છરી મારી હશે એટલે સિપાહીને પકડી જાય છે એમ. તો મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી ન મારે. જો એ નાની એવી બાળકી હતી પણ એને એટલો વિશ્વાસ હતો કાબુલી ઉપર કે ના બાપા, એને તરત એના બાપાને કીધું કે ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં, એમ કે કાબુલી એવો નથી કે કોઈને છરી મારે. સિપાહીને ક્યાં લઈ જશે, વરી પાછો પ્રશ્ન પૂછે છે, સિપાહીને ક્યાં લઈ જશે, ત્યાં એને સિપાહી છરી મારશે, એ કે ત્યાં એને સિપાહી છરી મારશે, કાબુલીએ કોઈને છરી મારી તો એને મારશે, એમ પ્રશ્ન કરે છે. બાપા કહે, ના છરી નહીં મારે, પણ ઘંટીએ દડાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. હવે એના બાપા કહે કે ના, એને એમ કે અહીંયા છરી નહીં મારે, પણ એને ઘંટીએ દડાવશે, પાણી કઢાવશે અને એની પાસે એમ કે ખૂબ કામ કરાવશે અને પછી એને સાંજે જાડી રોટી ખાવા આપશે. મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે. હવે મિનીને એને કીધું હતું ને કે સાસરામાં આવવું હોય. મિનીએ પૂછ્યું હતું પેલા, કાબુલે મિનીને પૂછ્યું હતું કે તું સાસરે ક્યારે જઈશ, તો એના ઓલામાં મિનીએ કીધું હતું કે સાસરું કેવું હોય એમ, તારા જે દેશમાં જેવા દ્રાક્ષના વેલા છે ને મોટા મોટા પહાડ છે એવું સાસરું હોય, તો એમ કીધું હતું કે ના એવું સાસરું ન હોય, સાસરે તો એમ કે ઘંટીએ દડાવે, પાણી કઢાવે, કામ કરાવે, પછી જાડી રોટલી ખાવા આપે સાંજે. તો કે મિની તો એ મિનીએ એને યાદ આવી ગયું કે હે બાપા, એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો હતો, એને સિપાહી સાસરે લઈ ગયા. તો કે એને સિપાહી છે એ સાસરે લઈ ગયા. હવે એને ખબર નથી કે સાસરું એટલે શું એમ. મિનીના બાપા અને માં ખડખડ હસ્યા. આ મિનીની આવી વાત ઉપર એના માં ને બાપા છે એ ખડખડ હસવા માંડ્યા એમ. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. હવે એને કહે છે કે એને કેદ કરીને લઈ ગયા, એને કંઈક ગુનો કર્યો હશે, એને જેલમાં લઈ ગયા એમ. એને સાસરે નથી લઈ ગયા પણ એને એમ કે જેલમાં લઈ ગયા. આગળ જોઈએ એ વાતને 7 વર્ષ વહી ગયા. હવે મિની નાની બાળકી હતી એને પછી 7 વર્ષ વહી ગયા, બરાબર. આ વાતને મિનીના લગ્ન લેવા, હવે મિની મોટી થઈ ગઈ, 7 વર્ષ પછીની વાત છે, બરાબર. મિનીના લગ્ન લેવાના અને આંગણામાં મોટો માંડવો બંધાયો હતો. લગ્ન હોય એટલે માંડવોની બાંધો હોય ને, તો એવી રીતે એના ઘરે પણ માંડવો બંધાયો હતો. ચોકમાં મોટા સાથિયા પૂરાયા હતા, બધું એમ કે સુશોભન કર્યું હતું. ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા. ગામડામાંથી સારા ઢોલ વગાડવાવાળા ઢોલીઓ અને શરણાઈ વાદક, જે શરણાઈ વગાડે એ આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. હવે એ લોકો એમ કે મધુરી મજાની શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. હવે મિની છે એ એના સાસરે જવાની, હવે એ મોટી થઈ ગઈ હતી. પહેલાં તો એ નાની બાળકી હતી જ્યારે કાબુલી આવતો હતો ત્યારે. પછી કાબુલીને તો એમ કે જેલમાં લઈ ગયા ને હવે મિની ભૂલી ગઈ ધીમે ધીમે ધીમે, બરાબર. પછી કાંઈ કાબુલી આવતો નહીં, શું કામ કે એ જેલમાં હતો, કેદ હતો એટલે. અને એ એમ કે સાસરે જવાની ઉંમર જેવડી થઈ ગઈ, મોટી થઈ ગઈ એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. મિની છે એ ઘર છોડીને પોતાના સાસરે જવાની હતી એટલે એના બાપને એના એમ કે દીકરી સાસરે જવાની હતી એટલે દિલમાં દુઃખ માતું ન હતું એમ. એટલે
પુષ્કળ દુઃખ હતું, એમ અઢળક દુઃખ થતું હતું એના દિલમાં, એના બાપાના દિલમાં. તો મિત્રો આપણે જોયું ને આ પાઠમાં કે કેવી રીતે, તો હવે આગળનો પાઠ છે પેજ નંબર 72 અને 73 પણનો, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી આટલો પાઠ આજે જોયો. તો આજે તમારે હોમવર્કમાં 10મું કાવ્ય છે આલાલીલા વાસળિયા એક વાર લખવાનું છે અને આ પાઠ સારી રીતે વાંચવાનો છે. ફરી મળીશું આગળના લેક્ચરમાં.